ગુજરાતના રાજકારણમાં મોટો ભડકો. ગુજરાતના રાજકારણમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો હવે ભાજપમાં જોડાયા. સુરતના રાજકારણમાં મોટો ભડકો થયો. આમ આદમી પાર્ટીના 6 કોર્પોરેટરો ભાજપમાં જોડાયા. ખાસ કરીને વાત કરીએ તો લોકસભાની હવે 2024ની તૈયારીઓ થઈ રહી છે ત્યારે ગુજરાતના રાજકારણમાં દિવસે ને દિવસે ગરમાતું રહ્યું છે. ત્યારે સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 7ના કોર્પોરેટર દીપ્તિબેન સાકરિયા ઘટસ્ફોટ કર્યો છે કે રાજ્યના શિક્ષણ મંત્રી એવા પ્રકુલભાઈ પાનસેરિયાએ ગાંધીનગરમાં ડીલ કરી જેમાં નિરાલી પટેલ, સ્વાતિબેન, કિરણ ખુખારી, ધર્મેશ વાવલિયા, ઘનશ્યામભાઈ મકવાણાએ કેસરિયો ધારણ કર્યો. વોર્ડ નંબર 7ના કતારગામ વિસ્તારના ઈમાનદાર આમ આદમી પાર્ટીના સૈનિક દીપ્તિબેન સાકરિયાએ પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી તથા મહામંત્રી મનોજ સોરઠિયા સામે ઘટસ્ફોટ કર્યો. અમને ત્યાં ગાંધીનગર ખાતે પ્રફુલભાઈ પાનસેરિયા જે શિક્ષણ મંત્રી છે એમને પોતાના હોમ પર બોલાવ્યા હતા અને ત્યાં બેસીને વાત કરેલી હતી કે તમને આટલા રૂપિયા આપવામાં આવશે અને એવી વાત કરીને કીધું હતું કે તમે ભાજપ સાથે જોડાઈ જાઓ, ભારત ભાજપની વિચારધારા સાથે જોડાઈ જાઓ. પછી આજનો દિવસ હતો, સવારથી બધી વાત ચર્ચા બધું ચાલતું હતું. પછી હું તો પહેલેથી ને જ એમની સાથે રહેવાનું એક એ લોકોને એમ થતું હતું કે હું એમની સાથે જ છું. પછી આજે 5 વાગે આવી અને મેં અમારા મહામંત્રી શ્રી મનોજભાઈ સોરઠિયાને જણાવ્યું કે આવું બધું ચાલી રહ્યું છે અને ત્યારે બધી જ વાત બહાર આવી અને આજે 6 લોકો જે બીજેપીમાં જોડાઈ ગયા છે. અત્યંત દુઃખની વાત છે, બીજેપીવાળા જે પૈસાની લાલચ આમ તો અમને તોડી શકે એમ નથી પણ પૈસાની લાલચ આપી અને ભરમાવીને અને એમની તરફ કરવા માગે છે. કોણ કોણ તમારી સાથે? મારી સાથે અત્યારે જે જોડાયા છે નિરાલીબેન હતા, આપણે સ્વાતિબેન હતા, કિરણભાઈ ખાણી, અશોકભાઈ ધામી, ધર્મેન્દ્રભાઈ વાવલિયા અને ધર્મેશભાઈ મકવાણા આ બધા જ સાથીઓ મારી સાથે હતા.